सदानन्दां बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी શ્રીગણશ્યામ મહારાજની જય. બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી 64 પદી ગ્રંથની અંદર પદ 32 એમાં છેલ્લે એમ કહે છે સ્વામી કે આ સત્સંગની અંદર એક અર્થની એટલે અતિ કામ લાગે એવી વાત કહું છું જે પોતાના અંગમાં ઉતારશે તો સુખી થશે આ સત્સંગને વિશે. મુમુક્ષુ માત્ર ગરીબ અને ગરજુ થઈને બધાયના દાસના દાસ થઈને મમતા અને માન મૂકીને તન અહંકારનો ત્યાગ કરીને પોતાની ખોટને ખોડીને ભક્તિ જે કરે છે અને ભગવાનને રાજી કરે છે એની ઉપર ભગવાન સદા સર્વદા સ્વામી કે રાજી રહે છે. નિષ્કુળાન સ્વામી કે આવું બધાય સંતો મોટા મોટા કહે છે કે ગરીબ અને ગરજુ થઈને રહેજો, અહંકારનો ત્યાગ કરજો, ભક્તિ પ્રેમથી ભગવાનની કરજો, મમતાને માન મૂકજો તો મહારાજ બહુ રાજી થશે. આગળ હવે 5મો રાગ શરૂ થાય છે, પદ 33મો શરૂ થાય છે અને રાગ 5 એના 8 પદો આવશે. આ પદોની અંદર સ્વામી પહેલાં 3 પદની અંદર મહારાજ આ પૃથ્વી પર પધાર્યા અને મહારાજે કેવા કાર્યો કર્યા, મહારાજે કેવા અલૌકિક અને આશ્ચર્યકારી અને આશ્ચર્યકારી કાર્યો કર્યા એ વિશેની વાતો ટૂંકમાં સ્વામી અહીં આગળ કરવાના છે. પદ 33 એમાં સ્વામી લખે છે કહેતો વળી કહું એક વાત સુનજો સહુ મળી છે જો સાંભળ્યા જેવી સાક્ષાત વાલપે કહું વળી કહેતો વળી કહું એક વાત સુનજો સહુ મળી છે જો સાંભળ્યા જેવી સાક્ષાત વાલપે કહું વળી જેમ નરદેવ દઈને દંડ વેરીને વશ કરે લીએ ખાટી તે સરવે ખંડ દુષ્ટ તે સરવે ડરે તેમ પ્રગટી પૂરન બ્રહ્મ સંતના શત્રુહન્યા કામ ક્રોધ લોભ જેવી સમ તે તૃણ તુલ્ય ગણ્યા સ્વાદ સ્નેહ મમતા માન પાપી પારો ઠાકીદા
कहे निष्कुळानंद निदान निज जन तारी लीदा कहे निष्कुळानंद निदान निज जन तारी लीदा। स्वामी आ पद 33 में एवं लखे छे, स्वामी के कहे तो वड़ी कहू एक बात सुन जो सहु मड़ी। स्वामी के तमे जो कहता होय तो एक बात मारे बहु सुंदर केवी छे तमने जो तमे सांभळवा तैयार हो तो। अने स्वामी के जे वात हूँ कहू छू ए सांभळ्या जेवी साक्षात एटले के सांभळ्या जेवी छे, काम लागे एवी छे। वालपे कहू वड़ी स्वामी के आ कड़वी बातों आगळ करी छे पण मारे तमने वालथी आ बधी बातों करवी छे, मारा जानीने आ बातों करवी छे, तमे क्यांय कल्याणना मार्गे अटवाई न जाओ एटले वात करवी छे। निष्कुळानंद स्वामीए जीवात्माओ उपर बहु मोटी कृपा करी छे। प्राकृत भाषानी अंदर सुसंस्कृत ग्रंथोनी अंदर जे उत्कृष्ट वातो हसे એટલી જ ઉત્કૃષ્ટ અથવા એથી પણ ઉત્કૃષ્ટ વાતો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજની પ્રેરણાથી, મહારાજની ઈચ્છાથી, મહારાજની કલમે જ આ વાતો લખી છે। મહારાજે જેવું સ્વામીને કહ્યું એવું જ સ્વામીએ અહીંયા આગળ લખ્યું છે। જો આવા પ્રાકૃત ભાષાના ગ્રંથો બન્યા ન હોત તો મમુક્ષુને વૈરાગ્ય, બૃહદ વૈરાગ્ય કોને કહેવાય, ભક્તિ કેવી હોય, ભગવાનમાં પ્રેમ કેવો હોય, કસરો કેટલી જગ્યાએ રહી જાય। આ જે સ્વામીએ ગ્રંથો લખ્યા છે ને, આ તો પૂર્વે ઋષિમુનિઓને પણ આવા ગ્રંથો નથી મળ્યા એવા સ્વામી આ ગ્રંથો લખ્યા છે। અતિ અગત્યના, અતિ કિંમતી, જેની કિંમત આપણે ક્યારેય ન ચૂકવી શકીએ। કોણ આવા દયાળુ સદગુરુ હોય કે આપણા જીવના ખૂણે ખૂણામાં પડેલી કસરોને ખોળી ખોળીને કાઢવા માટે આટલો દાખલો કરે। સ્વામી આ પદમાં મહારાજનો મહિમા સમજાવે છે કે મહારાજે કેવા કાર્યો કર્યા। આગળ મહારાજની મોટપ સમજાવી હતી, અહીં આગળ આવે સ્વામી મહારાજનું જે કાર્ય પૃથ્વી ઉપર મહારાજે કર્યું છે। મહારાજ 56માં પ્રગટ થયા અને પ્રગટ થઈને મહારાજે વન વિચરણ કર્યું, ત્યાં ધર્મ ભક્તિ બધાને લાલ રડાવીને વન વિચરણ દરમિયાન વન વિચરણમાં ફરીને પછી રામાનંદ સ્વામીને મળ્યા, ગાદીએ બેઠા, સત્સંગની ધુરા સંભાળી અને સત્સંગની ધુરા સંભાળીને મહારાજે 1886ની અંદર જ્યારે તિરોધાન લીલા કરી ત્યાં સુધીમાં મહારાજે જે અગત્યમાં અગત્યના કાર્ય કર્યા, જે કોઈ દિવસ કોઈ અવતારોએ પૂર્વે કર્યા નથી એવા જે કાર્ય, એવા કાર્યોની સ્વામી ટૂંકમાં ઝલક આપે છે 3 પદ દરમિયાન। એમાંનું આ પહેલું પદ, એમાં સ્વામી કહે છે મારે વાલપે તમને વાત કરવી છે। કઈ વાત કરવી છે? જેમ નરદેવ દઈને દંડ વેરીને વસ કરે, નરદેવ એટલે રાજા, જેમ કોઈ પ્રતાપી સમર્થ રાજા હોય એ પોતાના દુશ્મનને વસ કરે છે, સરને લઈ લે છે, પોતાનો દુશ્મન હોય એને સરને લઈ લે છે, જીતી લે છે, કહેતા પોતાના રાજ્યની અંદર કોઈ વિક્ષેપ કરવાવાળા હોય, ચોર લોકો હોય, લૂંટારા લોકો હોય, ખોટું કરવાવાળા હોય એને દંડ દઈને વશ કરે છે, રાજાની બીક લાગે છે। એક દિવસ ભારત દેશની અંદર એવું કહેવાતું કે લાંચ વિના એકેય કામ થાય, ભારતના દરેક ખાતા ખાતા હોય આવું કહેવાતું। આજે એરપોર્ટો ઉપર મોટી મોટી ઓફિસોમાં બોર્ડ મારેલા હોય છે, તમારી પાસે જો કોઈ પૈસા માંગે તો આ નંબર ઉપર કોલ કરો। કેમ? કારણ કે દેશનો રાજા જે પ્રકારનો બદલાવ લાવે એ પ્રકારનો આવે। હા, વર્ષોથી ઘરી ગયેલી જે નસની અંદર ઘરી ગયેલો રોગ છે એને કાઢવો કોઈ એક વ્યક્તિ માટે તાત્કાલિક ન કરી શકે, વર્ષોથી ઘરી ગયેલો રોગ છે તરત કેમ નીકળી જાય? પરંતુ
એટલું તો ચોક્કસ થઈ ગયું કે જે વગર કામની હેરાનગતિ હતી માણસોને એ ઘણી બધી ઓછી થઈ ગઈ. ઓછી થવાનું કારણ શું? કે એવું નહીં કે તમે સાહેબ બની ગયા અને ખુરશી બેસી ગયા એટલે તમે સ્વતંત્ર. તમે તમારી ડ્યુટી બજાવો. તમારે ચોરને પકડવાનો તમને અધિકાર છે. પોલીસ થયો હોય તો એને ચોરને પકડવાનો અધિકાર છે, પણ એને ચોર થવા માટેનો અધિકાર નથી. પહેલાં તો એવું કે પોલીસને ચોરને પકડવાનો હોય, પણ પોલીસ જ ચોર પોતે બને, એ જ ચોર બને. પણ કાયદાઓ એવા આવી ગયા, કાયદાઓ હતા, પણ કાયદાઓનું અમલીકરણ એવી રીતે કરાવ્યું કોઈએ કે જેનાથી બધી જ વસ્તુ ઉપર જે કરપ્શન હતું એ ધીરે 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 ઓછું થતું જાય છે. અને બોર્ડ લગાવવામાં આવ્યા, તમને કોઈ આવી રીતે તમારી પાસે લાંચ માગે તો આ નંબર ઉપર કોલ કરો. એમ પેલો ઓફિસર બેઠો હોય એની બાજુમાં જ બોર્ડ માર્યું હોય, લો. એ ક્યારે શક્ય બન્યું છે? એ પ્રકારનો દેશનો વહીવટ કરતા બન્યો હોય ત્યારે, નહીં તો ન થાય. ઉપરવાળાને જ ખાવા જોઈતું હોય તો નીચેવાળા કે અમે શું કરવા ભૂખ્યા રહીએ, એને જ ખાવું હોય તો. પણ રાજા જો મજબૂત હોય તો ગમે એવા વેરી હોય, ગમે એવા દુશ્મનો હોય તો પણ એને વશ કરી શકે છે, વશ કરી શકે છે રાજા મજબૂત હોય તો. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી કે એવો જે પ્રબળ સમર્થ રાજા એ શું કરે? લીએ ખાટી તે સર્વે ખંડ, દુષ્ટ તે સર્વે ડરે. એ બધાય પ્રદેશોને જીતી લે અને દુષ્ટ લોકો એના રાજ્યની અંદર ખોટું કરતા બીવે. મરી ગયા કે જો આમાં કાંઈ ખોટું કર્યું ને તો મરી ગયા. આવું દરેકના હૃદયમાં ભય પેસી જાય, ભય. અત્યારે જો ને ખોટું રૂપિયામાં કહ્યું ને ખોટું કરવું હોય, આમથી આમ કરવું હોય તો કેટલા પ્રોબ્લેમો થઈ જાય છે. અને આજથી વર્ષો પહેલાં એ કાંઈ હતું જ નહીં. જેને જે ફાવે કરો, જે ફાવે કરો. આતંકવાળા એનું કામ કરે, બીજા લોકો એનું કામ કરે, જ્યાં જો ત્યાં અશાંતિ 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 લાગે. જ્યારે એક રાજા જો મજબૂત હોય તો બધાને સુખ શાંતિ થાય. આજે આ દેશો વિદેશોની અંદર વિચારો કે કેટલું બધી શાંતિ લોકોને રહે છે, એની પાછળનું કારણ શું? કારણ એ છે દેશના કાયદાઓ એવા છે, દેશના શાસનકર્તાઓ એ પ્રકારના છે, વફાદારીવાળા છે, પોતાની ડ્યુટીની વફાદારી છે. હશે 2-5%, 10% એમાંય કોઈ જગ્યાએ પ્રોબ્લેમ હશે, નહીં હોય એમ નહીં. મનુષ્ય જ્યાં સર્જાયો છે ત્યાં પ્રોબ્લેમ સર્જાય જ, પરંતુ મોટે ભાગે શાસનકર્તાઓ જો મજબૂત છે તો ત્યાં આગળ તરત કોઈ બીજી બધી ધમાલ કરવાનો પ્રયત્ન કરે નહીં. ઝંડા લઈને કોઈ નીકળી પડે અહીં આગળ કે હાલો ભાઈ ઝંડા લઈને નીકળી પડો, ધમાલ કરવા નીકળી પડો, એવું કોઈ નહીં કરી શકે. રાજા મજબૂત છે. હવે સ્વામી એના દ્વારા શું સમજાવે છે? તેમ પ્રગટિ પૂરન બ્રહ્મ સંતના શત્રુહન્યા, કામ ક્રોધ લોભ જે વિષમ તે તૃણ તુલ્ય ગણ્યા. સ્વામી કે એવી રીતે પૂરણ બ્રહ્મ અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા, એમને શું કાર્ય કર્યું? તો કે એમને પ્રગટ થઈને કામ ક્રોધ ને લોભ જે વિષમ અને તૃણ જેવા ઘાસના તણખલા જેવા કરી દીધા. આ કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ મમતા માન આ બધા એવા છે, એટલા વિષમ છે, એટલા વિષમ છે. પૂર્વેના મોટા મોટાઓના માથા પછાડી નાખ્યા છે, મોટા મોટાના માથા પછાડી નાખ્યા છે. કેટલી કથાઓ પુરાણોની મોજૂદ છે જેને આપણે અનેક વાર સાંભળી છે, અનેક વાર સાંભળી છે. મોટા મોટા તપસ્વીઓના તપ ખાઈ ગયા છે આ લોકો, મોટા મોટા ભજનિકોના ભજનો ખાઈ ગયા છે, ધર્મિષ્ઠોના ધર્મ આખા ચાવી ગયા છે, કૂચા કરીને નાખી દે ધર્મને, વૈરાગ્ય આખે આખા ચાવી ગયા છે. આ બધા એવા ખતરનાક મોટા મોટા દુશ્મનો છે મુમુક્ષુના. મુમુક્ષુ માટે સૌથી મોટા જો દુશ્મન હોય તો આ કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન મમતા આ બધા એના દુશ્મનો છે. હવે એવા જે મોટા કેવા કેવાને ગળી ગયા
કેવા મોટાઓએ કેવું કર્યું હતું ને એને કેટલા પછાડી નાખ્યા. શ્રીમદ સત્સંગી જીવનમાં, શ્રીમદ ભાગવતમાં, રામાયણમાં અનેક કથાઓ મોજૂદ છે. મહાભારત કાળની પ્રારંભિક કથા, બ્રાહ્મણને જવું છે તપ કરવા માટે, પોતાની પત્નીને પોતાના પરિવારની રજા લઈને બ્રાહ્મણ તપ કરવા માટે જાય જંગલમાં. 12 વર્ષ તપ કરવું છે, 12 વર્ષ તપ કરવા માટે જાય. આ બાજુ એની પત્નીને બધા પરિવારજનો બહુ દુઃખ આપે, એ પણ પોતાના પતિની પાછળ જંગલમાં જાય. પતિને તપની અંદર બેઠેલા જોયા, ત્યાં જઈને સેવા કરવા લાગી બધી. તપની પૂર્ણાહુતિ થઈ, લઈને પતિને બે જણા હાલ્યા આવે છે. રસ્તામાં વિસામો લેવા માટે ક્યાંક બેઠા છે અને આ સ્ત્રી, એને કામ ભોગની ઈચ્છા થઈ, પોતાના પતિને કહે છે. ત્યારે પતિ કહે છે, અત્યારે સૂર્યદેવ છે અને સૂર્યદેવની સાક્ષીએ આવું કાર્ય ન થાય. તો પણ ઓલી પત્ની માનતી નથી. ત્યારે ઓલો પતિ છે એ વિચારે છે કે હવે આને શું કરવું. એ થોડો કામાંત થયેલો અને એને તપના પ્રભાવે ઓલી બ્રાહ્મણીને હરણીનું સ્વરૂપ આપ્યું, હરણી બનાવી દીધી. પોતે હરણ બન્યો. પશુ માટે કોઈ નિષેધ નથી, દિવસ રાત એને ક્યારે ક્યાં વિષય ભોગવવો એ કાંઈ નથી. મનુષ્ય માટે સંયમિત જીવન છે. હરણો થઈ, હરણીનો જ્યાં વિષય ભોગવવા માટે જાય, કલ્પના કરો 12 વર્ષનું તપ આમાં નાખી દીધું, હરણીને હરનું બનવામાં. શાના માટે? એક કામાંત બનીને. કેટલા વિષમ શત્રુ હશે આ. 12 વર્ષના તપને આમ ચપટીમાં ઘોડીને નાખી દે. હરણી બનાવી દીધી પોતાની પત્નીને, પોતે હરણ બની ગયો. અને જ્યાં વિષય ભોગવવા માટે જાય ત્યાં પાંડુ રાજા મૃગ્યા કરવા નીકળેલા, અને પાંડુ રાજાએ બાણ છોડ્યું. એને ખબર નહીં કે આ બ્રાહ્મણને બ્રાહ્મણી છે. એમાં પેલો બ્રાહ્મણને તીર વાગ્યું, એ મર્યો, અને ત્યાં બંને પાછા ઓરિજિનલ સ્વરૂપમાં આવી ગયા. પાંડુ રાજા દોડતા દોડતા જાય છે, ત્યાં જઈને માફી માગે છે. બ્રાહ્મણીએ શાપ આપ્યો કે મારો પતિ મને ઋતુકાળની અંદર ઋતુદાન કરવા આવતો હતો અને એમાં તે મારા પતિનું મૃત્યુ કર્યું છે. હું તને શાપ આપું છું, તું તારી પત્ની પાસે ઋતુદાન કરવા માટે જઈશ તો તારું તરત મૃત્યુ થશે. હવે બહુ કર કર્યા, બહુ કર કર્યા, પાંડુ બહુ કર કર્યા, પણ કોઈ રીતે ઓલી એકની બે થઈ જ નહીં, મારો શાપ મિથ્યા થાય જ નહીં. પાંડુ રાજા ગયા, પોતાના પરિવારના વડીલોને બધાને ભેગા કર્યા. બે પત્ની હતી, કુંતા અને માદરી, બે પત્ની હતી. બધાને ભેગા કરીને વડીલો સાથે વાત કરી, એટલે બ્રાહ્મણોએ બધાએ પ્રાયશ્ચિત આપ્યું કે તમારે જંગલમાં જઈને 12 વર્ષ તપ કરવું પડે અને બધા તીર્થોમાં તમે જઈ આવો, બધા તીર્થોનું તમે તીર્થાટન કરી આવો, બધે વિધિપૂર્વક બધો વિધિ કરો, ભારતના જેટલા તીર્થો છે ત્યાં જઈ આવશો, વિધિપૂર્વક વિધિ કરશો તો તમારું આ શાપનું નિવારણ થશે. પાંડુ રાજા પોતે વિધિ કરવા માટે તીર્થોમાં જવા તૈયાર થયા ત્યારે કુંતાજી કે હું પતિવ્રતા છું, તમને મૂકીને હું અહીં નહીં રહું, હું તમારી સાથે આવીશ. ત્યારે માદરી કે મારે તમારી આરે આવવું છે. પાંડુ રાજા કે હાલો, હવે લો આ બોમ્બગોળા આરે લઈને જાય તે ફૂટ્યા વિના રહેવાના છે, દારૂગોળો હાથરે લઈને જાય કોઈ એ ફૂટે જ, લઈને આરે નીકળ્યા બેયને. હવે રસ્તા વચ્ચે ગયા ને પછી કુંતાજી ક્યાંક કોઈ કશું ફળ ફળાદી કંઈક લેવા ગયેલા જંગલમાં, ને એની અંદર માદરીને પાંડુ રાજા એકલા હતા અને પાંડુ રાજાને ત્યારે કામે એની ચોટલી ઝાલી. મહાભારતના ઇતિહાસકાળોમાં છે બધું. અને પાંડુ રાજાએ માદરી પાસે માગણી કરી કામાંધ થઈને, ત્યારે માદરી કે તમને ખબર છે, તમને ઓલી બ્રાહ્મણીનો શાપ છે, તમે જો આ ઋતુદાન ક્રિયામાં પ્રવર્તશો તો તરત તમારું શું થશે તમને ખબર છે? તો કે અમારું મૃત્યુ થશે. જે થવું હોય થાય. પોતાનું મૃત્યુ સામે દેખાય છે. ઓલી બ્રાહ્મણીના શાપના નિવારણ માટે તો એ તીર્થો કરવા નીકળ્યા છે.
ઓલી પત્ની સમયે સમજાવે છે કે તમને ખબર છે આનું શું પરિણામ આવશે, તો કે જે થવું હોય મૃત્યુ પામે. પાંડુ રાજા મૃત્યુ પામે એટલું નહીં, ભૂત યોનીને પામે, અસદગતિ થઈ મૃત્યુ તો પામ્યા. પાંચ પાંડવો, કુંતાજીએ તો દેવો થકી એ પુત્રોને લીધા હતા, એનો પિતા કહેવાય ને પાંડુ, તો પાંડવ નામ જ પાંડુ પરથી પડ્યું છે. પાંચ પાંડવો, યુધિષ્ઠિરને, ભીમને, અર્જુન જેવાનો પિતા ભૂત યોનીને પામ્યો. આટલા વિષમ આ લોકો છે, એટલા વિષમ છે. સૌબ્રી જેવાને રોડી નાખ્યા, ઋષ્યશૃંગ જેવાને રોડી નાખ્યા, કેવા મોટા ને કેવા સમર્થ. ચ્યવન જેવાને રોડી નાખ્યા, કેવા સમર્થ ને કેવા મોટા. એટલા વિષમા કામ, ક્રોધ, લોભ એવા છે. પણ નિષ્કુળાન સ્વામી કે મારે, મને આનંદ એનો છે સ્વામી કે મને સહજાનંદ સ્વામી મળ્યા છે. ભગવાન સ્વામી નારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા. પૂર્વેના ઇતિહાસોમાં આ લોકોએ કેટલાનું ચૂરણ કરી નાખ્યું હતું, એ લોકોનું ચૂરણ શ્રીજી મહારાજે કર્યું. સ્વામી અહીં લખે છે, કોઈ ભગવાનના મુક્તોએ આ નથી કર્યું. તેમ પ્રગટી પૂરણ બ્રહ્મ સંતના શત્રુ હન્યા. આપણા અંતઃશત્રુને ટાળવાનું કાર્ય પરમાત્મા પોતે જ કરી શકે છે, પરમાત્મા જ કરી શકે છે. કારણ કે એમનું એ સર્જન છે, કામ ક્રોધ લોભાદિક એમને સર્જેલા છે, અધર્મ સર્ગ એમનો બનાવેલો છે, એને વશ તરત કરી શકે છે. અને તૃણ તુલ્ય કીધા, તૃણ તુલ્ય કરી દીધા. સહજાનંદ સ્વામી પ્રગટ થયા. હરિચરિત્ર ચિંતામણીની અંદર ભાગ બેમાં બહુ સરસ ચરિત્રો, 42મું ચરિત્ર છે, ત્યાંથી માંડીને 50-52 સુધીના ચરિત્રો બહુ સરસ છે હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાં. એની અંદર મહારાજનો પ્રતાપ આવો સ્વામીએ લખ્યો છે, એ જ હું વાંચું છું. એક વખત એવું થયું, અનંતકોટી બ્રહ્માંડના કર્તાઓ, નિયંતાઓ બધા શ્રીજી મહારાજની પ્રશંસા કરવા લાગ્યા કે આ બ્રહ્માંડના 14 લોકમાં અને ભગવાનના 4 ધામમાં એવી વાત પ્રવર્તી ગઈ કે ભગવાનના અનંત અવતાર થયા છે, પણ આજ તો અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાનને અવતાર લીધો, તેને કરીને એના આશ્રિતોએ દોષ માત્ર જીતી લીધા છે. બધા બ્રહ્માંડાપતિઓ વાતો કરતા હતા, ઓહો આ સ્ત્રી જાતિએ કામદેવને જીત્યો એવું કોઈ અવતારમાં થયું નથી. ગુણાદિતાનંદ સ્વામી કે સ્ત્રીએ ઘરનો ત્યાગ કર્યો હોય એવું તો પૂર્વે ક્યારેય સાંભળ્યું નથી, અને આજે તો લાગઠ કેટલા બધા સાંખ્યયોગી માતાઓ ઘરનો પરિવારનો ત્યાગ કરીને ભગવાનને ભજે છે. પૂર્વે સ્ત્રીએ ત્યાગ કર્યો હોય એવું તો કોઈ દી સાંભળ્યું જ નથી. શાસ્ત્રોના નિયમ પ્રમાણે પુરુષ કરતાં પણ સ્ત્રીનો આવેગ વિષયમાં 10 ગણો છે. એ ક્યારેય સંસારનો ત્યાગ ન કરી શકે, છતાં પણ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે. લાડુબાને જીવબા જેવા દ્રષ્ટિ નાખે ત્યાં જીવને નિષ્કામી કરી દે. બ્રહ્માનંદ સ્વામી જેવાનો થોડોક રજોગુણ જેવું સ્વામી પાસે મહારાજે જે ચરિત્ર કરાવ્યું એ રજોગુણને ખંખેરવાનું કામ કોને કર્યું? લાડુબાને જીવબાએ કર્યું. બોટિયા કાનના લાડુબાને જીવબાએ કઢાવ્યા. ભગવાનને જવું હોય વરતાલ તો માનકી ઘોડીને પકડી રાખે વૃત્તિ દ્વારા એ લાડુબાને જીવબાએ કર્યું. સાંખ્યોગી માતાઓ એ સમયે પણ હતા, આજે પણ છે, આજે પણ છે. લોયા ધામની અંદર સાંખ્યોગી માતાઓ કેવું ભજન કરે છે, કેવા ધર્મ પાડે છે, કેવા નિયમ પાડે છે, કેટલું તપ કરે છે. આજે આ બધું કળિયુગની અંદર અશક્ય છે એવું શક્ય થયું છે શ્રીજી મહારાજના પ્રતાપે. આ કળિયુગની અંદર સ્વામી નારાયણનો સિક્કો ચાલે છે. આ કળિયુગ એ સ્વામિનારાયણ ભગવાનને વશ છે, વશ છે. જેને મહારાજ મળ્યા, જેને મહારાજની પ્રાપ્તિ થઈ, મહારાજે ચેલેન્જ સાથે આપણને કીધું છે, તમે જો મારી બોર્ડરની અંદર રહેશો તો આ એકે પાપી તમને નહીં, તમને કોઈ દી કચડી નહીં શકે. શ્રીજી મહારાજની જવાબદારી થાય છે. આપણને લાગે કે શ્રીજી મહારાજે આ બધાને વશ કર્યા તો પછી કચડે છે કેમ,
મુમુક્ષુને પ્રશ્ન થાય કે મને કેમ કચડે છે, એ કચડતા નથી, આપણી ભૂલના કારણે એ કચડે છે. આપણે શ્રીજી મહારાજની રેન્જ જે બનાવેલી છે એમાં રહ્યા છે, જો એમાં રહ્યા હોઈશું તો આ કોઈની તાકાત નથી આપણો વાળ વાંકો કરી શકે. શ્રીજી મહારાજનો પોતાનો પ્રતાપ જ એવો છે, શ્રીજી મહારાજે ચોખ્ખું આ લોકો આ પાપીઓને કહી રાખેલું છે કે જે મારી આજ્ઞામાં વર્તે એને તમારે ક્યારેય પણ હેરાન ના કરો, નહીં તો મરી ગયા તમે. શ્રીજી મહારાજનું એને સૂચન આપેલું છે. પણ પછી જો આપણે જાણી જોઈને દિવાલની ઈંટો તોડીએ, જાણી જોઈને ખોતરીને દુઃખ ઊભું કરીએ, તો એમાં શ્રીજી મહારાજ જવાબદાર નથી, એમાં તો આપણી ભૂંડાઈ જવાબદાર છે, આપણી ભૂંડાઈ જવાબદાર છે. શ્રીજી મહારાજ કહે છે કે તમે ભગવાનને કંઈક જમવું છે, ભગવાનને ધરાવીને, મને ધરાવીને ઘરમાં પવિત્ર રીતે બનાવીને જમો, પણ આપણને હોટલનું ખાવાની ટેવ પડી ગઈ હોય અને પછી કહીએ કે મારી જીભડી વસ થતી નથી ને હજાર રોગ શરીરમાં થયા, તે વાંક કોનો છે? પોતાનો, જીભડીનો છે. શ્રીજી મહારાજ કહે છે ન જોવાનું ના જોશો, અને છતાં પણ પછી આપણે ફોનની અંદર ડેટાનો ઉપયોગ કર્યા જ કરવાનો ખોટો, કોમ્પ્યુટરમાં ખોટો ઉપયોગ કર્યા જ કરવાનો, અને કોઈ વિચાર નહીં કરવાનો. અને પછી વિચારીએ કે મારા મનને કેમ ભગવાન કંટ્રોલમાં રાખતા નથી. મહારાજ કહે તો મૂર્ખ છે, એક તો પોતે બધી દિવાલો તોડે છે અને દોષ કોને આપે છે? ભગવાનને આપે છે. ભગવાનને દોષ દેવાની જરૂર નથી, ડાટા તો આપણે મારવા પડે. આંખને ડાટો આપણે મારવો પડે, કાનને ડાટો આપણે મારવો પડે, જીભને ડાટો આપણે મારવો પડે. એ ડાટાઓ માર્યા પછી મહારાજે સમયગાળો આપ્યો છે કે એવા ડાટા માર્યા પછી ઘણા વર્ષો સુધીની મહેનત એક સરખી એક દિશાની ડાટા મારીને થાય, અને પછી જો પરિણામ ના આવે તો મહારાજને પૂછવાનું કે મહારાજ કેમ ના આવ્યું પરિણામ. પણ જો ડાટા આપણા મારેલા હશે અને શ્રીજી મહારાજ અને મોટા સદગુરુનું બળ આપણી સાથે હશે તો આ પાપીઓ આપણો ક્યારેય વાળ વાંકો નહીં કરી શકે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સહજાનંદ સ્વામી પ્રગટ થયા, તૃણ તુલ્ય કીધા. તો સહજાનંદ સ્વામીએ 200 વર્ષ પહેલાં તૃણ તુલ્ય કીધા, અને અત્યારે તૃણ તુલ્ય એ મટી ગયા? ના, અત્યારે પણ તૃણ તુલ્ય જ છે. પણ આપણે ખોટા થોડાક છીએ એટલે આપણને તૃણ તુલ્ય નથી લાગતા. આપણે જો સાચા થઈને ભગવાનના માર્ગે ને ભગવાનનું બળ રાખીને મંડીશું તો કામ ક્રોધ લોભાદિક તૃણ તુલ્ય છે. શ્રીજી મહારાજ મધ્યના 13માં કહે છે આ સ્વરૂપનું જ્યારે નિષ્ઠા પરિપક્વ થશે ત્યારે કામ ક્રોધ લોભ જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં, સહેજે જીતાઈ જશે. શ્રીજી મહારાજે મધ્યના 13માં એમ ના કીધું તમે ઉપવાસ કરશો તો આ સહેજે જીતાઈ જશે, એમ ન કીધું તમે આટલી માળા કરશો તો સહેજે જીતાઈ જશે, મારા સ્વરૂપની નિષ્ઠા કરશો. અને નિષ્ઠાનો અર્થ જ એ થાય છે જેની નિષ્ઠા હોય એની રેન્જ બહાર આપણે જઈ જ ના શકીએ. આપણે વિચારવાનું કે હું દિવસ દરમિયાન આખો દિવસ મારો જાય છે એમાં સવારથી સાંજ સુધીમાં કેટલી વાર હું મહારાજની રેન્જ બહાર જતો રહું છું, અને રેન્જ બહાર જતો રહું છું પછી ફરિયાદ મહારાજને કરવાનો મને કોઈ અધિકાર નથી. રેન્જમાં હોઈએ તો મહારાજને ફરિયાદ થાય, રેન્જ બહાર જઈએ તો મહારાજને ક્યાંથી ફરિયાદ કરવાની? આપણી પાસે આવક નથી, ઝીરો આવક છે, અને તમને અમેરિકા દેશ મેડિકેર ના આપે, ટ્રીટમેન્ટ ના આપે, તમે કોઈ કશી વસ્તુ કમાતા નથી ને તમને ના કરે તો તમે ફરિયાદ કરો. પણ તમે કમાતા હોય એની રેન્જ બહાર અને પછી તમે ફરિયાદ કરવા જાઓ કે મને કેમ દેતા નથી, તો ના આપે. કાયદો છે એમ ભગવાનના લોને આપણે ફોલો કરીએ નહીં, ગમે ત્યાં ગમે તે ડાટા ખોલ નાખવાના, ગમે ત્યાં છીંડા પાડ દેવાના, અને પછી આપણે ભગવાનને દોષ દઈએ કે મહારાજ મારા શત્રુ કેમ ટાળતા નથી, એ તો મહારાજ કે મૂરખ છે, મૂરખ છે મહારાજ કે, એ જે અમને દોષ દે છે મૂરખ છે. માટે મુમુક્ષુ માત્ર આપણે આ 64 પદીના ગ્રંથથી પહેલાં ડાટા મારતા શીખીએ. ડાટો માર્યો છે, ડાટો માર્યા પછીનું કામ મહારાજનું છે, પછી આપણું કામ નથી, પછી મોટા પુરુષનું કામ છે, આપણું કામ નથી. પણ આપણે ડાટો મારીએ નહીં અને મહારાજને મોટા પુરુષને કહીએ કે ઓહો તમે કરી જ દો, તમે કરી જ દો, તમે કરી જ દો, પણ પેલા કે ડાટો તો માર, તું ગટર અંદર લાવ લાવ જ કરે છે, હવે પેલી અંદર જે પહેલાંની ભરેલી જન્મોજન્મની ગટર છે મહારાજને ને સદગુરુને આખી ઉલેચીને અંદર ચોખ્ખું પાણી ભરવાનું છે. એ લોકો પ્રોસેસ ચાલુ છે, એ લોકોનો, એ લોકો કરે છે. આપણા હૃદયની અંદર ગરી ગયેલા આ બધાની ગટરો છે ને પહેલાંની જન્મોજન્મની ને આ જન્મની અનહમજનમાં બધી ભરેલી,
એને ઠાલવવાનું કામ એ લોકો બહાર કાઢીને ચોખ્ખું પાણી ભરવાનું કામ કરી રહ્યા છે, પણ એમાં આ પાછો ડાયો થઈને શું કરે, ડાટો ખોલે. ઓલાએ આમ 5-5 લિટર ગંદકી બહાર નાખી હોય ને ત્યાંને 10 લિટર અંદર નાખે, પછી પાછો રોવે, અરે ગંદકી જાતી જ નથી ને આટલા લિટર ભરાઈ ગઈ ને મને તો કાંઈ ફેર પડ્યો નહીં ને બધું વધી ગયું, પણ તું હજુ પૂર્વની ગંદકી આ લોકોને સાફ કરતાં કેટલા વર્ષો થશે, અને આપણે નાખ નાખ પાછા બીજી ગટરોની લાઈનો ખોલી ખોલીને આંખ દ્વારા ગટર જાય, જીભ દ્વારા જાય, કાન દ્વારા જાય, ચામડી દ્વારા જાય, 1000 જગ્યાએથી લાઈનો અંદર નાખ નાખ કરે, અને દોષ કોનો કાઢે, ભગવાનનો. ભગવાન મારા શત્રુ કેમ ટાળતા નથી, વચનામૃતમાં મહારાજ કહે છે. માટે સાવધાન બનીએ, ખોટો ભગવાનનો દોષ, ભગવાનના મોટા પુરુષનો દોષ ના કાઢીએ. ભગવાનને મોટા પુરુષો આપણને ચોખ્ખા કરવા જ આવ્યા છે. શ્રીજી મહારાજનો સંકલ્પ છે મધ્યનો 45માનો કે તમે અમારા કહેવાઓ છો ને તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. આટલો તો પૂર્ણ પુરુષોત્તમનો સંકલ્પ છે. શું ન થાય આપણે જો મહારાજને મોટાના બળે મંડીએ તો શું ન થાય, કઈ વસ્તુ અશક્ય છે, કઈ વસ્તુ અશક્ય છે. મહારાજ કે કેદી આ જીવે ધાર્યું ન થયું, પ્રથમનું વિષમું કેદી ધાર્યું ન થયું. આપણા ધારવામાં ખામી છે, આપણે બળભરી વાત રોજ સાંભળતા નથી, સાંભળીએ છીએ તો એનું મનન કરતા નથી, મનન કરીએ છીએ તો એનો નિધિધ્યાસ કરતા નથી, નિધિધ્યાસ કરતા નથી એટલે સાક્ષાત્કારને પામતા નથી. મંડી તો પડીએ, શરીરની કેર લેવામાં આપણે કેવા મંડીએ છીએ. શરીરની અંદર કોઈ રોગ થયો હોય, કોલેસ્ટ્રોલ થયો છે, તો આપણે કેવા મંડી પડીએ, ચાલવાનું ચાલુ કરી દઈશું, કસરત ચાલુ કરી દઈશું, દવા લેવાનું ચાલુ કરી દઈશું. એક શરીરની અંદર કેન્સર થયું હોય તો કેટલી ટ્રીટમેન્ટ એની કરીએ છીએ. શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ થયો તો આપણે કેટલી તકેદારીથી એની દવાઓ લઈએ છીએ. આત્મા માટેની દવાઓ આપણે એટલી તકેદારીથી નથી લેતા, એટલું આપણે ઈમાનદારીથી આપણી જાતને આપણે સર્ટિફિકેટ આપવું જ જોઈએ કે તું નથી લેતો આ દવા, નથી લેતો. આપણે કહીએ મૂર્તિ મને સિદ્ધ થતી નથી, પણ આપણે માનસી પૂજાએ હરખી કરતા હોઈએ તો મૂર્તિ સિદ્ધ થાય ને, માનસી પૂજાએ હરખી થવી જોઈએ ને. આપણે કહીએ મને મહારાજમાં હેત થતું નથી, પણ કોઈ દી મહારાજને હેત થવાના મહારાજ આગળ કીર્તન ગાયા, કોઈ દી મહારાજની મૂર્તિ સામું જોઈને બેઠા રહ્યા, કોઈ દી મહારાજારે મીઠી મીઠી વાતો આપણે એકાંતમાં બેહીને કરી, કેવી રીતે હેત થાય. ફરિયાદ ન કરીએ, આપણે જે કરવાનું છે વાસ્તવિક ગ્રંથોમાંથી મોટા સત્પુરુષોનું કહેલું એ રસ્તે હાલવા માંડીએ, રિઝલ્ટ તરત જ આવશે. ખોટાનું રિઝલ્ટ આવે છે, આ શરીર હાવ ખોટું છે તો પણ આને આપણે ભગવાન ભજવા માટે જરૂરી છે, તો એને જે જ કાંઈ આપણે દવા આપીએ અને જો એની કરવા માંડીએ ટ્રીટમેન્ટ તો તરત એનું રિઝલ્ટ આવે છે ને, આવે જ છે, તો એનું રિઝલ્ટ આવે છે. આ ખોટાનું રિઝલ્ટ આવે તો સાચાનું તો આવે જ, ભગવાન તો સાચા છે, સત્ય છે, માટે સાચા થઈને મંડવું. પણ પોતાની જાતને છેતરીને ભગવાન ઉપર દોષ નાખવો નહીં. મહારાજ આમ કહે છે, અખંડ કથા વાર્તા નવતા ભક્તિમાં મન લગાયેલું રાખે. સ્વામી કે ફરતું ફરતું કરવું, ઘડીક કથા સાંભળવી, ઘડીક કીર્તન ગાવા, ઘડીક સેવા કરવી, નવધા ભક્તિમાં મન રાખે તો જીવ નવરો ક્યારે પડે. 8-10 કલાક તો ઊંઘી જાય એટલે એમાં તો કંઈ પ્રોબ્લેમ છે નહીં આડું અવડું થવાનું. હવે રહ્યા બીજા 7-8 કલાક, 10 કલાક બીજા રહ્યા, તો 10 કલાકની અંદર નવધા ભક્તિમાં મન રાખી મૂકે, સેવા કરે, ભજન કરે, તમારે તો સંસારના 2 કામ હોય એ કરો, ક્યારે બીજું કરવા નવરા થઈએ આપણે, થાય જ નહીં. જો ખરેખર લક્ષ બાંધીને મંડીએ ને તો થોડા સમયમાં કામ પૂરું થઈ જાય એવો આ મહારાજનો પ્રતાપ છે. માટે મંડી પડવું, આવા મહારાજ મળ્યા પછી જો આપણે મહારાજને ભેગા રાખીશું ને આ જન્મે બધું પૂરું થઈ જશે એવું છે. જન્મ પૂરો થતાં પૂરું કરી દેશે ભગવાનને મોટા પુરુષ, જન્મ પૂરો થતાં પહેલાં પૂરું થઈ જશે. દેહ મૂકતા પહેલાં દેહ મુકાઈ જશે, દેહ મૂકતા પહેલાં દેહ ભાવ મુકાઈ જશે, આવું આપણને કરી આપશે. આ પાપીઓ આપણું નહીં બગાડી શકે, એ પાપીઓને કોઈ દી મોટા નહીં સમજવાના. કામ ક્રોધ લોભાદિકને કોઈ દી મોટા નહીં સમજવાના, એ આપણાથી મોટા નથી, આપણને પુરુષોત્તમનો યોગ છે, આપણને પુરુષોત્તમના અનાદિ મુક્ત એવા સદગુરુનો યોગ છે. આપણે કાંઈ કંગાળ નથી. જો સુરવીર થશું આપણે કે હું આનાથી બળ્યો છું તો એ તૃણ જેવા થઈ જશે, પણ આપણે જો પેલા ભૂત, આ ભૂત જેવું છે, પેલા ભૂત હોય ને ભૂત, એનાથી કોઈ બીવે ને કે ભૂત છે, અહીં ભૂત છે, ઓહ વળગી જશે તો, વળગી જશે તો એને પકડી લે,
પણ કેટલાય એવા છે, અરે ભૂત હોય ભૂતનો બાપ હોય મને શું, એમ કરીને આલ્યો જાય તેને કાંઈ ના થાય. ડરપોક હોય ને એને ઝાલી લે, એને પકડે, પણ સુરવીર થઈને જાય એને કાંઈ ના થાય. એમ આ બધા ભૂત જેવા છે, 51 ભૂતનું ટોળું જ છે. ત્યાં આપણે જો ડરપોક હોઈએ ને તો પકડી જ લેવાના છે, પણ મહારાજને આવા મોટા સાધુ, મહારાજને આવા મોટા પુરુષ, મહારાજને આવા મોટા પુરુષ એનું બચ્ચું છું, સિંહ નથી પણ સિંહનનું બચ્ચું છું, એટલી તો પોતાને આપણને એટલો તો કેફ હોય ને કે જે મહારાજે કામ ક્રોધ લોભાદિકને તૃણ તુલ્ય કર્યા, જે નિષ્કુળાન સ્વામી, ગોપાળાન સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધા મોટા મોટા સદગુરુએ જેને કચડી નાખ્યા, આપણને મળેલા ગુરુજી જેવા મોટા પુરુષ, એની અંદર એક રંચ માત્ર કોઈ દોષ નહીં એવા મોટા પુરુષ એ આપણને મળ્યા, આપણને મળેલા એવા દિવ્ય સંતો ભક્તો કે જે દિવ્ય મહારાજની મૂર્તિની અંદર ડૂબેલા હોય એવાના આપણને દર્શન થાય, એવાના યોગમાં આપણે રહીએ ને આ પાપી આપણને ક્યાંથી માથું આપણું કાપી શકે, એટલો આપણને કેફ અને પાવર હોય. એ કેફ આપણને મળ્યા છે એનો કેફ, એનો વિચાર અને ડાટા મારવાના, આ બે કામ જો થઈ જાય ને તો તરત રિઝલ્ટ એનું વ્યક્તિને 6 મહિના નહીં, 1 જ મહિનામાં મળી જાય. 6 મહિના તો બહુ થઈ ગયા. હા, અંદરની લડાઈ કદાચ ચાલુ છે, પણ એ લડાઈ એનું કંઈ બગાડી ના શકે. મહારાજ કે 3-4 વર્ષ જૂની ડાંગર થાય એ પછી ઉગવા સમર્થ થાય, એમ પછી એને જન્મમરણ ભોગવાવે એવું કાંઈ ના રહે, છેલ્લો જન્મ થાય એવું જ રહે. માટે મહારાજ કે મંડી પડો, નિષ્કુળાન સ્વામી કે સહજાનંદ સ્વામી મળ્યા છે, તૃણ તુલ્ય કરે આ બધાને. મહારાજનો મહિમા સમજાય એટલે આ બધું તૃણ તુલ્ય થાય. બધાએ બધા વખાણ કરવા લાગ્યા. સ્ત્રી જાતિએ તો ક્યારેય ત્યાગ કર્યો એવું લાગતું નથી. આ અવતાર બહુ મોટો થયો, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર માન ઈર્ષા અહંકાર કાળ માયા એ બધાને વશ કરી નાખ્યા છે, સત્યુગ પ્રવર્તાવી દીધો છે. આવું તો કોઈ અવતાર આજ સુધી કોઈ અવતારે કર્યું નથી. ગોલોક અને 14 લોકને વિશે આવી કીર્તિ એકદમ વ્યાપી ગઈ બધે. મહારાજ પ્રગટ થયા ને ત્યારે કામાદિક બધાય દોષોને પછી અહંકાર થયો કે કૃષ્ણ અવતારમાં તો ફક્ત શ્રીકૃષ્ણ ભગવાને કામદેવને જીત્યો હતો, અને આ વખતે તો અનંત સ્ત્રી પુરુષો કામાદિકને જીતી લેશે, એ બધાને અહંકાર થયો. કામાદિક 8ય માયા પાસે ગયા, કારણ કે માયામાંથી ઉત્પન્ન થયેલા છે ને, અને રડવા લાગ્યા, પોતાનો વૃત્તાંત કહી દેખાડ્યું. ત્યારે કાળ અને માયા કહે, તમે અધર્મના સર્ગથી ઉત્પન્ન થયા છો, અમે તો નારાયણની આજ્ઞાપરાયણ છીએ, માટે અમારાથી કાંઈ બની શકે તેમ નથી. એક તો આ બધા માયામાંથી અધર્મમાંથી ઉત્પન્ન થયેલા, એની અંદર પણ પાછું કળિયુગ, અને કળિયુગની અંદર આ લોકોને પછાડે. કળિયુગનો જીવ એ તો વિષય લંપટ જ હોય, અને એ જીવ અનંત પાછા એક બે નહીં અવતારો નહીં, સામાન્ય ખેડૂત હોય, ખેતી કરતો હોય, અને આ લોકોને કચડી નાખે તો આવે જાણો, કચડી નાખે આખે આખા, જ્યુસ કરીને ખાઈ જાય. બોલો, ભગવાનના ભક્તો એવા મહારાજ વખતે પ્રગટ થયા ને તે આ બધાનો તો જ્યુસ કરી નાખ્યું, એવું કરી નાખ્યું. એટલે બળિયા બળિયાના સંગથી થવાય. મહારાજ બળિયા છે, મહારાજના મોટા પુરુષ બળિયા છે, એનાથી બળિયા થવાય, એનો સંગ અંતરમાં કર્યા કરવાનો. મન કર્મ વચને મારા મહારાજ મારા નાથ, હે પ્રભુ તમે મળ્યા છો, બસ તમારા સિવાય ક્યાંય ચોંટવું નથી, તમારા સિવાય ક્યાંય લાગવું નથી. હે સદગુરુદેવ, તમારી અંદર જેવા ગુણ છે મહારાજને રાજી કરવાના, એવા તમને રાજી કરીને મારે મેળવવા છે, હું તમારો છું. રોજ હૃદયમાં પ્રાર્થના 24 કલાકની અંદર જેટલી વાર યાદ આવે, હજારો વખત કરીએ, મહારાજ તમારો છું, હે સદગુરુ તમારો છું, જાળવજો જાળવજો જાળવજો. કેમ ના જળવાય, કેમ ના જળવાય? આપણે કંગાળ નથી, તવંગર છીએ. આવા મોટા મળ્યા પછી તવંગર રહેવું, કંગાળ ન રહેવું. કંગાળ માનીએ ને એટલે આ બધા કંગાળ જેવા પાપી આપણને પછાડી નાખે. પોતાની જાતને જો આપણે તવંગરને ગૌરવશાળી માનીશું કે આવા મહારાજને આવા મોટા પુરુષ મળ્યા છે, એના બળે બધું જ હું કરી દઈશ, એ હિંમત સાથે જો મંડીશું તો કામ બહુ સરસ થશે. માટે હિંમત રાખવી, કોઈ દી હિંમત હારવી નહીં.
આ બધાય પોતાની માં પાસે જઈને માયા પાસે રડવા લાગ્યા, આ કે ભાઈ અમારાથી કાંઈ બની શકે એવું નથી. આને તો આવી બધી વાત કરી પછી આ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે હવે આપણે શું કરવું, તો કે આપણે હવે પ્રવેશ કરો સ્ત્રીઓની અંદર, જોઈએ છે કેટલી શક્તિ છે. એટલે બધાય પછી ભેગા થઈ એની અંદર આવ્યા. મહારાજ અક્ષરવડીની અંદર હતા ત્યારે બ્રહ્માંડના અધિષ્ઠાતાઓ અને ભગવાનના અવતારો સર્વે મહારાજ પાસે જય જય કરતા આવ્યા અને મહારાજની 1600 ઉપચારે પૂજા કરી. કાળને માયા મહારાજ પાસે આવ્યા, સ્તુતિ કરીને બધી વાત કરીને સાંભળીને પછી કાળ માયાને રજા દઈને મહારાજે અંતર્વૃત્તિથી એક શક્તિ ઉત્પન્ન કરી અક્ષરવડીમાં, જેથી ભગવાનના ભક્ત સ્ત્રી જાતિ ઉપર તે 8 પ્રકારના અસુરનું જોર ચાલે નહીં અને ભાડે કે બાળીને ભાગી જાય. જેવા ભાડે ને મહારાજે એક એવી શક્તિ ઉત્પન્ન કરી તે કોઈ સત્સંગની સ્ત્રીઓ ઉપર આ 8 જણા કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા એ કોઈ કામ જ ના કરી શકે એવી મહારાજે શક્તિ ઉત્પન્ન કરી. પછી મહારાજે વિચાર કર્યો કે સ્ત્રી જાતિને જેમ અધર્મ સર્ગ ન જીતી શકે તેમજ પુરુષ જાતિને પણ ન જીતી શકે એમ કરું. આ બધાને છે ને જીતવા એ આપણું કામ નથી. હા, આ પૂર્વેના મોટા મોટાના ઇતિહાસો તપાસીએ ને તો આપણે તો મચ્છર જેવા આમ આમ જ ચોળી નાખી દે આમ જ, પણ એ તોય મચ્છરિયા જેવા થઈ જાય. કોના બળે? એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ, જીવન જાણું છું. જ્યારે કામ, ક્રોધ, લોભાદિક આવે, મુમુક્ષુ છે ને એને ખબર પડી જાય કે આવે છે, કારણ કે એ લોકોને એક કાયદો ભગવાને આપેલો છે, મારો ભગત થાય, મારો જે હોય એની પાસે તમે જાઓ ત્યારે ડોરબેલ પહેલાં વગાડવાનો. સીધો સીધા ના ઘરી જાય આ લોકો, એકની તાકાત નથી સીધો આવે. પહેલાં પહેલો એ શું કરશે? ડોરબેલ વગાડશે, મે આઈ કમિન, મે આઈ કમિન, મે આઈ કમિન, આમ પૂછ્યા જ કરે. પાછા એ થાકે એવા નથી, વારે વારે પૂછે, ભગત સ્વામી આવા દો ને, આવા દો ને, સત્સંગ કરવો છે તમારે. સત્સંગ કાંઈ કરવો ના હોય, આપણને કુસંગ દેવો હોય. શું દેવો હોય? કુસંગ. ત્યારે એ જ્યારે મેં આ કમીન કે ને ત્યારે એને કહેવાનું, બીજો દરવાજો ગોત, હાલતો તો અહીંથી, તારા જેવા બહુ આવે, આવા મોટા મહારાજ મળ્યા છે. અને ત્યારે એક જ વસ્તુ ગાવાની, એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ, જીવન જાણું છું. સંત મહિમાની કડીઓ ગાવાની, ભગવાનના મહિમાની કડીઓ ગાવાની ભાગશે, તરત ભાગશે. મહારાજના વચનામૃતના વચનો યાદ કરવાના એ સ્વરૂપની નિષ્ઠા જ્યારે પક્વ થશે ત્યારે કામ, ક્રોધ, લોભાદિક જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં. તે જ ને વિશે જે મૂર્તિ છે એ જ મને મળ્યા, આ પ્રત્યક્ષ મહારાજ છે, એને વચનને યાદ કરીશું. તમે અમારા છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવાની નથી, એ વચનોને યાદ કરીશું, તરત આ લોકો ભાગશે. અનુભવ કરો, પ્રયોગ કરો, જીવનની અંદર એને અનુભવો. દવાઓ બધાની છે, બધા માટેની દવાઓ શાસ્ત્રોમાં છે, એનો અનુભવ કરીશું, તરત ખબર પડશે કે આ વસ્તુ આમ જ થાય છે. માટે નવધા ભક્તિએ યુક્ત રહેવું અને આ પાપીઓને કોઈ દી કમી ના કહેવું, ગાવો ભગાડવા એને. પછી મહારાજે વિચાર કર્યો કે આ સ્ત્રી જાતિ પર તો નહીં પણ હવે પુરુષ જાતિ ને પણ ન જીતી શકે એમ કરું તો વાર નથી, પણ અધર્મ સર્ગને અભિમાન ટાળવા સારું મારા આશ્રિતો હરિજન અને સંતને વિશેને મોકળા મૂકવા. મહારાજે એવો વિચાર કર્યો કે સ્ત્રી જાતિ માટે મેં શક્તિ મૂકી દીધી છે, પણ સંતોમાં હરિભક્તોમાં મોકળા મૂકું, છૂટા ભલે જાતા. અને એને ખબર પડે આ લોકોને કે કેટલું એનું જોર છે. એટલે પછી મહારાજે હવારની અંદર બધી વાત કરી સંતોને કે ભાઈ આવી રીતે મેં કર્યું છે, એટલે હવે તમે બધા સાવધાન રહેજો, આ લોકો ગમે ત્યાં લડવા આવશે. એમાં આ બધી વાતો થઈ ત્યારે બધા સંતો તૈયાર થઈ કે મહારાજ તમે ચિંતા ના કરતા, અમે છે ને ભૂકા બોલાવી દેશું આવશે તો. હે પરમહંસો, મહારાજે કહ્યું અને સત્સંગીઓ, ભગવાનના અવતારો આનંદ બ્રહ્માંડના જીવ ઈશ્વરને દુષ્ટો તપાસશે, માટે ખબરદાર રહેજો. આજ કામ ખોટો સાચો તપાસવા આવશે, માટે આપણે આ આખો માસ રાધાબાગમાં છાવણી નાખો. આજ વસંત પંચમી છે માટે વસંતનો ઉત્સવ કરો.
આ વખતે કામે સ્ત્રી જાતિને જીતવા માટે બ્રહ્માંડને વિશે બાન માર્યું, પણ સ્વામિનારાયણની શક્તિએ બાનને ખેંચી લઈ પોતાના સ્થાનકમાં પેજારું હેઠું રાખ્યું છે. ત્યારે કામ બોલ્યો, હે ભાઈઓ, આ વામભુજાની સ્ત્રી જાતિને જીતવા મેં બાન નાખ્યું, પણ ભગવાનની શક્તિ તેને ખેંચીને મારા બાનને તોડી નાખ્યું અને મારી ભુજાઓ નિર્બળ પડી ગઈ છે. અને ત્યારે સ્વામિનારાયણની શક્તિ અધર્મ સર્ગ પ્રત્યે બોલી, તમે હિંમત હારોમાં, મહારાજે પેલી પ્રગટ કરી હતી ને, પુરુષ જાતિમાં તમારું અભિમાન ટાળવા મોકળ મૂકી જાઓ પુરુષ જાતિમાં, પણ હે કામ, આજ તું ત્યાં ભલે જા, પણ તું જીતાશે નહીં, માર ખાઈને મરી જઈશ. પછી પેલો કામ છે ને ગઠપુરને વિશે આવ્યો વહેલો, કામ મૂર્તિમાન છે એ આવ્યો વહેલો રાધાબાગમાં આવ્યો, જ્યાં મહારાજને સંતો બેઠા હતા બધાય સભા ભરીને, ત્યાં કામ આવ્યો. આવ્યા પહેલા બાગમાં એક ઓરડી બહુ જ ધ્યાન કરવા યોગ્ય હતી, ત્યાં મહારાજ પધારી સંત હરિભક્તની સભા કરીને બિરાજમાન હતા. મહારાજ બોલ્યા, પરમહંસો, આજ અહીં અધર્મ સર્ગનો કામ આવ્યો છે, અડસાવવા કોણ જશે એની હારે લડવા? સચ્ચિદાનંદ સ્વામી ઉઠ્યા. સચ્ચિદાનંદ સ્વામી કે, મારો વારો, આજ તો ઉત્સવ કરી નાખું એનો, વસંત ઉત્સવ. અને સચ્ચિદાનંદ સ્વામી ઊભા થયા. સચ્ચિદાનંદ સ્વામી કે, એ તો મારો ગુલામ છે, હું એનો બીડું લઉં છું. કામે બાન માર્યું. સચ્ચિદાનંદ સ્વામીએ ચોટલો ઝાલીને કામને પોતાના પેટમાં ખોસી દીધો, સીધો આખે આખો ચોટલી હોતો પોતાના પેટની અંદર ખોસી દીધો, અને મહારાજની મૂર્તિ ધારી અને અંદર એને બરાબર અલબલાયો, અંદર એવો ચકરડીએ ચડાયો, અંદર એવું મર્દન કર્યું. અને પછી સ્વામી કીર્તન ગાવા લાગ્યા. તે પેલા સ્વર જે ગાય ને, તે સ્વર ઓલાને સ્વરથી મારે સ્વામી કામને. આ બધી મોટા સંતોની રીત છે, આપણા મગજમાં ના બેહે. સ્વર ગાય ને એટલે બોલો, પેટ ફૂલે, સ્વર ગાય એટલે સ્વર અંદર જાય, વાગે, ઓલાને સ્વરથી એટલો માર્યો, એટલો માર્યો, તે કામ રડવા લાગ્યો. અને યુદ્ધ જોવા આકાશમાં અનંત બ્રહ્માંડના અધિષ્ઠાતાઓ પરસ્પર બોલવા લાગ્યા કે આ સચ્ચિદાનંદને કામને બહુ દુઃખી કર્યો, તમે કલ્પના તો કરો, જે કામ બીજાની મોટા ચંદ્રને, બૃહસ્પતિને, પરાશર અને સૌભરી જેવાને પછાડી નાખ્યા, એ કામને સચ્ચિદાનંદ સ્વામીએ ચકચૂર કરી નાખ્યો. આ સ્વામિનારાયણ ભગવાનના નંદ પંક્તિના સંતો, એના બચ્ચાઓ આપણે છીએ, એના વારસદારો આપણે છીએ. એવા આપણા વડવાઓ જો એટલા મજબૂત હોય, આપણે ભલે એટલા સમર્થ ન હોય, પણ એટલા તો તાકાતવાળા હોવા જ જોઈએ કે આપણને સામેથી કોઈ લાફો ના મારી જાય. આપણા એટલા ડાટા હોવા જ જોઈએ કે આપણને કોઈ લાફો ન મારી જાય. આપણું એટલું મહારાજને મોટાનું બળ હોવું જ જોઈએ. આપણને એટલી નિષ્ઠા સત્સંગની, ધર્મની, ભક્તિની હોવી જ જોઈએ કે આવા મોટા મહારાજ મળ્યા છે તો મારે મહારાજને વફાદાર રહેવું, આટલું આપણું હોવું જ જોઈએ. એટલું જો હોય તો આપણા વડવાઓની મહેનત સાર્થક થશે. વિચારો, પછી તો સ્વામી એને બહાર કાઢ્યો નહીં. વૈરાટ નારાયણને ચિંતા થઈ, કારણ કે આખું આ બ્રહ્માંડ ચલાવવાનું, જો આ કામને કાઢી નાખે તો આ સૃષ્ટિ હાલે કેમ. વૈરાટ નારાયણ મહારાજ પાસે આવ્યા, મહારાજના પગમાં પડ્યા. મહારાજના દર્શનથી પછી એમને મહારાજે પૂછ્યું કે કેમ તમારે અહીંયા આવવાનું થયું, બોલો. ત્યારે કીધું કે આ સ્વામીએ પેલા કામને પકડ્યો છે ને પેટમાં નાખીને બરાબર હલબલાયો છે. પછી સચ્ચિદાનંદ સ્વામી બોલાયા, મહારાજ કે હવે એને છોડો. તે સ્વામીએ ઉલટી કરીને બહાર કાઢ્યો, ઉલટી હોતો તે બહાર પડ્યો. બોલ ભાઈ, હાર્યો કે જીત્યો? કામ કે, હું હાર્યો, હવેથી સ્વામિનારાયણના આશ્રિતને નહીં કનડું, પણ એક યુગ સુધી મારા હાડકા કડશે. આ આખો કળિયુગ મારા હાડકા તૂટી ગયા છે, એ મને હવે કડશે. મને એક વખત શિવે માર્યો તો, એક વખત કૃષ્ણ ને રામે જીત્યો તો, આજ તો હાડો હાડ કચડાઈ ગયા, કે ઓલા હારા હતા, બાળ્યો તો ને એ કર્યું, આજ તો મારા હાડકે હાડકા ભાંગી નાખ્યા. મહારાજ આજ્ઞા કરે તો આજ આખો દિવસ વાવમાં પડ્યો રહું, અને મહારાજને સંત નાય છે એ પ્રસાદી આપે તો બ્રહ્માંડમાં મારાથી ચલાશે, નહીં તો આ બ્રહ્માંડમાં હું ચાલી નહીં શકું, બોલો. અને મહારાજ સચ્ચિદાનંદ સ્વામી પર એટલા બધા રાજી થયા. પેલા વૈરાટ નારાયણને કે, ઉપાડો આ તમારું આ માલ ઉપાડો મહારાજ, કે વૈરાટ નારાયણને ત્યાંથી પકડીને એને રાધાઓમાં નાખી દીધો. સચ્ચિદાનંદ સ્વામીને મહારાજ કે, તમે માગો, એમ કહીને પાંચ વાર મળ્યા. ત્યારે સ્વામી કે, મને દર્શન કરવાની આજ્ઞા મળતી નથી, તો અખંડ આજ્ઞા મળે ને એ માગું છું. આ મને ત્યાં લક્ષ્મીવાડીએ નાખી રાખો જેવું નહીં, હવે અહીં મને દર્શન. કારણ કે સચ્ચિદાનંદ સ્વામી આવે ને એટલે મહારાજને આમ બાજી જ પડે, અને પકડે એટલે બાથમાં ગાલીને પોણો કલાક કલાક છોડે જ નહીં. એટલે મહારાજ પાસે એ આવે ને ત્યારે દહ બાર આમ પાર્ષદો ગોઠવી દેવા પડે,
અને કૂદી કૂદીને દર્શન કરે સચ્ચિદાનંદ સ્વામી. ત્યાં મહારાજ કહેલા, સચ્ચિદાનંદ આટલી બધી અમારામાં વાસના રાખીશ તો ભૂત થવું પડશે. તો કે ભૂત થવું તો તમને જ વળગવું. કે આ બધા મહારાજની મૂર્તિમાં રસ, બસ મૂર્તિ સિવાય બીજું કાંઈ હતું જ નહીં એવા છે. એટલે એની તાકાત આવી. પછી તો બીજે દિવસે ક્રોધ આવ્યો, એને મુક્તાનંદ સ્વામીએ જીત્યો. પછી લોભ આવ્યો, એને ચૈતન્યાનંદ સ્વામીએ જીત્યો. પછી મોહ આવ્યો, એને બ્રહ્માનંદ સ્વામીએ જીત્યો. પછી માન આવ્યું, એને નિત્યાનંદ સ્વામીએ જીત્યો. પછીથી મત્સર આવ્યો, એને ભાયાત્માનંદ સ્વામીએ જીત્યો. અને ઈર્ષા આવી, એને સુક મુનિએ જીતીને. અહંકાર આવ્યો, એને ગોપાળાનંદ સ્વામીએ જીત્યો. બધાય આવી રીતે એક એક આવે છે અને એક એકને સંતો પછાડી પછાડીને મોકલે છે. એટલે અહીં કહે છે કે આ બધું સંતોએ કર્યું, પણ પ્રતાપ કોનો? મહારાજનો. મહારાજના પ્રતાપે, નિષ્કુળાનંદ સ્વામી કે બધું થાય છે પુરુષોત્તમ નારાયણના પ્રતાપે. બાકી એ જો સંકલ્પ ફેરવે ને તો ગમે એવો હોય એને રોડી નાખે એવું છે. એવા તાકાતવાળા છે. એક મહારાજ જ એવા છે જેને કોઈ બાદ ના થાય. એ મહારાજને અખંડ ધારી રહેલા મોટા પુરુષો મહારાજના પ્રતાપે એવા છે કે જે આ લોકોને આવી રીતે કચડી શકે. આપણે પણ, આપણે કચડવા નથી પણ આપણે એટલું તો ચોક્કસ, આપણે એટલા બળિયા ના હોય કચડી શકીએ, પણ આપણે એટલું તો કરી શકીએ ને કે આપણને લાફો ના મારે, આપણને આ મહારાજને મોટાથી વિખૂટા ના પડે, આપણને આવો દિવ્ય સત્સંગ મળ્યો છે એમાંથી નોખા ના કરી દે, એમાંથી જુદા ના કરી દે, આપણને આવી દિવ્ય પ્રાપ્તિ થઈ છે ટાળી ના નાખે આપણી. આટલી તો તકેદારી આપણી જો આપણે સાવધાન થઈને થોડીક રાખીશું તો મહારાજનો દાખલો સફળ થશે. સ્વામી કહે છે, સ્વાદ સ્નેહ મમતા માન પાપી પારો ઠાકીધા, કહે નિષ્કુળાનંદ નિદાન નિજ જન તારી લીધા. મહારાજે આપણને આ ભવસાગરમાંથી તારી લીધા છે. આ કામ ક્રોધ લોભાદિક જે આવા પાપી છે, પાપી પારોઠા, એને પરાજિત કર્યા, ભોઠા પડી જાય એવા ને ભોઠા પાડી દે એવા છે એ બધાયને સ્વામી કે મહારાજે આપણી એ બધાય થકી રક્ષા કરી છે. એવા મોટા મહારાજ, એવા મોટા મહારાજે પૃથ્વી ઉપર આવીને આવું મોટું કાર્ય કર્યું એના વિશેની સ્વામીએ આપણને ટૂંકમાં વાત કરી. હવે સ્વામી કેવી કેવા પ્રકરણો દ્વારા, કેવી કેવી રીત દ્વારા મહારાજે સંતો દ્વારા આ શત્રુઓને હરાવ્યા એવી વાત આપણને સ્વામી આવતીકાલ કરશે. અત્યારે પદ 33 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.